चलो विद्यार्थी मित्रों, आज फिजिक्स में चौथा चैप्टर में जो टॉपिक आपणे भणवानो छे ए टॉपिक छे टोरोइड। एम्पियरना सर्किटल नियमनो उपयोग करीने टोरोइडनी अंदरना विस्तारमां चुंबकीय तीव्रतानुं सूत्र मेळवो, आ प्रश्न छे અને ટોપિકનું નામ છે ટોરોઇડ। તો પહેલો પ્રશ્ન એ થાય કે ટોરોઇડ એટલે શું? આપણે સોલેનોઇડ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો સોલેનોઇડ એટલે અવાહક પોલા પાઇપ પર અલગ કરેલ તાંબાના તારને હેલિકલ રીતે વીંટાળતા જે રચના તૈયાર થતી હતી એ સોલેનોઇડ। હવે એ સોલેનોઇડના બે છેડાને એને તમે વર્તુળાકારે વાળી અને બે છેડા જોડી દો તો જે રચના તૈયાર થાય એ ટોરોઇડ છે। સોલેનોઇડને વર્તુળાકારે વાળી બંને છેડા જોડતા તૈયાર થતી રચના એટલે ટોરોઇડ। ટોરોઇડની ચોક્કસ વ્યાખ્યા કરવી હોય તો અવાહક પોલી રિંગ પર અલગ કરેલ वाहक तार ने खूबज पास पासे विटाड़ी ने बनती रचना एटले टोरोइड। अवाहक पोली रिंग, अवाहक पोली रिंग पर अलग करेल तार ने पास पासे विटाड़ी, बे आटा छे ई पास पासे होय, बे ई तार ना जे आटाओ छे एक बीजानी खूबज पास पासे अने अलग करेला होय। તાંબાના તાર ઉપર પાતળું વાર્નિશનું ઇનેમલનું પડ ચડાવેલું હોય એટલે એ અલગ કરેલા છે। તો અવાહક પોલી રિંગ પર અલગ કરેલા વાહક તારને ખૂબ જ પાસ પાસે વીંટાળીને બનતી રચના એટલે ટોરોઇડ। અથવા બીજી વ્યાખ્યા કરવી હોય તો સોલેનોઇડને વર્તુળાકારે વાળી તેના બંને છેડા જોડતા બનતી રચના એટલે ટોરોઇડ। હવે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરીને ટોરોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। તો ધારો કે ટોરોઇડમાં આટાની સંખ્યા n છે, ધારો કે ટોરોઇડમાં કુલ આટાની સંખ્યા n છે, તેના દરેક આટામાંથી વહેતો પ્રવાહ I છે અને તેની સરેરાશ ત્રિજ્યા આર છે। હવા ભરેલું ટ્યુબ હોય એવો આકાર ટોરોઇડનો છે એટલે અંદરની ત્રિજ્યા બહારની ત્રિજ્યા એની આપણે એવરેજ કાઢીએ એટલે ટોરોઇડની એવરેજ સરેરાશ ત્રિજ્યા આવે। દાખલાની અંદર તમને ટોરોઇડની અંદરની ત્રિજ્યા આર વન, બહારની ત્રિજ્યા આર ટુ આપેલી હોય એટલે તમારે આર વન પ્લસ આર ટુ ભાગ્યા બે કરવાના એટલે તમને સરેરાશ ત્રિજ્યા મળે। એક છેડેથી પ્રવાહ અંદર દાખલ થાય, આમ આટો ફરી અને પાછો પ્રવાહ બહાર નીકળે છે। જો એને કાપીને સીધો કરી નાખીએ તો એ સોલેનોઇડ, તો આપણને ખ્યાલ છે કે સોલેનોઇડની અંદરથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। આ ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગમાં અક્ષને સમાંતર હોય। હવે એ જ સોલેનોઇડને વર્તુળાકારે વાળી બે છેડા જોડતા ટોરોઇડ તૈયાર થાય તો ટોરોઇડની અંદરનો જે ભાગ છે એમાં જ ચુંબકીય ક્ષેત્ર હોય, બહારનો ભાગ એટલે કે આ ભાગ। અને કાપી નામ સીધો કરી નાખો એટલે આ જે બધો ભાગ છે એ સોલેનોઇડની બહારનો ભાગ છે, પણ એને વર્તુળાકારે વાળ્યો એટલે ટોરોઇડ બની ગયો એટલે આ બધો વચ્ચેનો ભાગ થઈ ગયો। તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, અહીંયા શૂન્ય છે, આ અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે। તો આપણે સોલેનોઇડની
વચ્ચેના અવકાશમાં પી બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, અંદરના ભાગમાં એસ બિંદુ એ અને બહારના ભાગમાં ક્યુ બિંદુ એ. ધારો કે સોલેનોઇડના કેન્દ્રથી, સોરી ટોરોઇડના કેન્દ્રથી આર વન અંતરે અહીંયા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ પી બિંદુ છે એ ટોરોઇડની વચ્ચેનો જે અવકાશ છે એમાં આવેલું છે, અંદર નથી બહાર નથી વચ્ચે. હવે પી બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે એ એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરીને. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવા માટે એમ્પિયર લૂપ જોઈએ, બંધ વક્ર જોઈએ. તો અહીંયા ઓ કેન્દ્ર અને આર વન ત્રિજ્યા વાળું એક લૂપ આપણે લઈએ, આ છે એ આપણું એમ્પિયર લૂપ છે. ઓ કેન્દ્ર અને ઓપી બરાબર આર વન ત્રિજ્યાનું એક બંધ વર્તુળ એ આપણા માટે એમ્પિયર લૂપ છે. એમ્પિયરનો નિયમ વાપરવા માટે પહેલા આપણે એમ્પિયર લૂપ લેવું પડે. હવે એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે બીએલ બરાબર મ્યુ ઝીરો આઈ ઓફ ઈ, અહીંયા એમ્પિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ, તો આ એમ્પિયર લૂપમાંથી કોઈ જ પ્રવાહ પસાર થાય નહીં, એ બધો આ ટોરોઇડમાંથી છે. ટોરોઇડની ફરતે જે તાર વીંટાળેલો છે એમાંથી પ્રવાહ વહે, એ આની સાથે સંકળાતો નથી. એટલે આ એમ્પિયર લૂપ સાથે સંકળાયેલ પ્રવાહ આઈ ઓફ ઈ બરાબર ઝીરો, તેથી બી એલ બરાબર ઝીરો, તેથી બી બરાબર ઝીરો. એટલે ટોરોઇડની વચ્ચેના અવકાશમાં સોલેનોઇડની ટોરોઇડ સોરી ટોરોઇડની વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ઝીરો, વચ્ચેનો એટલે એ સોલેનોઇડ માટે બહારનો થાય. હવે ટોરોઇડની અંદરના આ એસ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ટોરોઇડની અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તો ધારો કે ટોરોઇડના કેન્દ્રથી આર અંતરે, એને તમે આર ટુ કયો, આર ટુ અંતરે, પણ આર ટુ બરાબર આર એ ત્રિજ્યા છે, ખેલાયો અંદરનું બિંદુ છે, અહીંયા લઈ શકાય, અહીંયા લઈ શકાય, અહીંયા લઈ શકાય, અહીંયા લઈ શકાય. એટલે અહીંથી આ અંતર આર ટુ, પણ આર ટુ બરાબર એ ટોરોઇડની ત્રિજ્યા આર છે. તો ટોરોઇડના કેન્દ્રથી આર ટુ અંતરે એસ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. ધારો કે ટોરોઇડના કેન્દ્રથી આર ટુ બરાબર આર અંતરે એસ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, અને આ ચુંબકીય ક્ષેત્ર આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરીને મેળવવાનો. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવા માટે પહેલા એમ્પિયર લૂપ જોઈએ. તો અહીંયા એમ્પિયર લૂપ તરીકે ઓ કેન્દ્ર અને આર ટુ અથવા તો આર ત્રિજ્યા વાળું એક વર્તુળ લઈએ, આ આપણું એમ્પિયર લૂપ છે ડોટેડ લાઈન વાળું. ઓ કેન્દ્ર
ओ केंद्र अने आर टू बराबर आर त्रिज्या ना वर्तुळ ने एम्पियर लूप तरीके लईए। हवे एम्पियर ना सर्किटल नियम प्रमाणे डीएल बराबर म्यू जीरो आईओपी, एल एटले लंबाई, लंबाई एटले एम्पियर लूप नी लंबाई, एम्पियर लूप नी लंबाई एटले परिघ लंबाई टू पाई आर टू, टू पाई आर टू बराबर म्यू जीरो आईओपी। हवे आपणे आईओपी नी किंमत मूकवानी छे एम्पियर लूप साथे संकळायेल कुल प्रवाह। तो जो जो आपणो एम्पियर लूप छे डॉट एटले आ टोरॉइड नी अंदर आम आटा वीटाड़ेला छे, हां तो दरेक आटा माथी वहेतो प्रवाह छे आय, अने बधा आटा मां एक सरखो प्रवाह एक ज दिशामां वहे। તો આ એમ્પિયર લૂપ જે આપણે લીધેલું છે એમાંથી જ દરેક આટો પસાર થાય, તો ટોરોઇડ ની અંદર જેટલા આટાઓ છે એ બધા એમ્પિયર લૂપ સાથે સંકળાયેલા છે। આ ધારો કે આપણું એમ્પિયર લૂપ છે, આ ટોરોઇડ ની બહાર ની બાજુ, આ અંદર ની બાજુ, તો આમ જે આટાઓ છે બધા એ આ એમ્પિયર લૂપ માંથી જ પસાર થશે। તો ટોટલ ટોરોઇડ ની અંદર જેટલા આટા હોય બધા એમ્પિયર લૂપ સાથે સંકળાય, એન આટા છે એક આટામાંથી વહેતો પ્રવાહ આઈ છે, તો ટોટલ પ્રવાહ આઈ ઓફ ઈ બરાબર એન ઇન્ટુ વાય। સમજાણું, ટોરોઇડ ની અંદર જેટલા આટા છે એ બધા એમ્પિયર લૂપ માંથી જ પસાર થાય છે, આપણે જે વર્તુળની કલ્પના કરી એની સાથે સંકળાય છે। એટલે આઈઓપી ની જગ્યાએ ટોટલ પ્રવાહ એમ્પિયર લૂપ સાથે સંકળાયેલ ટોટલ પ્રવાહ, એટલે એક આટાનો પ્રવાહ ગુણ્યા આટાની સંખ્યા એટલે ટોટલ પ્રવાહ એન આઈ, એ અહીંયા મૂકીએ બી ઇન્ટુ ટુ પાય આર ટુ બરાબર મ્યુ જીરો એન આઈ। બી ને સૂત્રનો કરતા બનાવો એટલે મ્યુ જીરો એન આઈ અપોન ટુ પાય આર ટુ, પરંતુ આર ટુ બરાબર તો આર છે એટલે બી બરાબર મ્યુ જીરો એન આઈ અપોન ટુ પાય આર। આમાંથી હવે આપણે આટલું અલગ કરીએ, જ્યાં એન અપોન ટુ પાય આર બરાબર સ્મોલ એન એટલે કે એકમ પરિઘ લંબાઈ દીઠ, એકમ પરિઘ લંબાઈ દીઠ આટાની સંખ્યા, આર ટુ બરાબર આર છે એન એટલે ટોટલ આટાની સંખ્યા છેદમાં ટુ પાય આર એટલે પરિઘ લંબાઈ, એન અપોન ટુ પાય આર એટલે સ્મોલ એન જેને આપણે એકમ પરિઘ લંબાઈ દીઠ આટાની સંખ્યા કહેશું। સોલેનોઇડ હોય તો એકમ લંબાઈ દીઠ, ટોરોઇડ હોય તો એકમ પરિઘ લંબાઈ દીઠ। તો હવે આ જે ચુંબકીય તીવ્રતાનું સૂત્ર મળશે આની જગ્યાએ સ્મોલ એન એન અપોન ટુ પાય આર ની જગ્યાએ એટલે મ્યુ જીરો સ્મોલ એન આર, આ ટોરોઇડ ની અંદરના બિંદુએ ચુંબકીય તીવ્રતાનું સૂત્ર છે। તો સોલેનોઇડ ની અંદર ચુંબકીય તીવ્રતા બી બરાબર મ્યુ જીરો સ્મોલ એન આર, ટોરોઇડ ની અંદર ચુંબકીય તીવ્રતા બી બરાબર મ્યુ જીરો સ્મોલ એન આર, પણ સોલેનોઇડ માટે સ્મોલ એન એટલે કેપિટલ એન અપોન એલ અને ટોરોઇડ માટે સ્મોલ એન એટલે કેપિટલ એન અપોન ટુ પાય આર, એમાં પરિઘ લંબાઈ આવે એમાં સીધી લંબાઈ આવે। હવે આપણે બહારના બિંદુએ, બહારનું બિંદુ આ ક્યુ છે, તો ક્યુ બિંદુ ચુંબકીય તીવ્રતા મેળવી છે એમ્પિયર નો સર્કિટલ નિયમ વાપરીને, તો આપણે એમ્પિયર લૂપ લેવું પડે। તો એમ્પિયર લૂપ તરીકે ઓ કેન્દ્ર અને આર થ્રી ત્રિજ્યાનું એક વર્તુળ લઈએ તો આપણું એમ્પિયર લૂપ થશે, ટોરોઇડ ની બહારના બિંદુએ
ચુંબકીય તીવ્રતા, ચલો ટોરોઇડ ની બહારના બિંદુએ ચુંબકીય તીવ્રતા લેવી છે તો ઓ કેન્દ્ર અને આર થી અહીંયા ક્યુ બિંદુ સુધીનું અંતર આર, તો ઓ કેન્દ્ર અને ઓ ક્યુ બરાબર આર થ્રી ત્રિજ્યાનું એક વર્તુળ છે, એને આપણે એમ્પિયર લૂપ તરીકે લઈએ તો આ લૂપ માટે એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે આપણું સીધું સ્વરૂપ લઈ લીધું છે સંકલન કાઢીને, બી એલ બરાબર મ્યુ ઝીરો આઈ ઓફ ઈ, અહીંયા આઈ ઓફ ઈ એમ્પિયર લૂપ વડે ઘેરાયેલ કુલ પ્રવાહ, તો આપણું એમ્પિયર લૂપ છે યાર એની અંદર આખો ટોરોઇડ આવી જાય છે, તો હવે પ્રશ્ન એ થાય કે આમાં કેટલો પ્રવાહ સંકળાયેલો હોય, ટોરોઇડમાં હોય બધો, તો ટોરોઇડમાં હોય બધો નહીં, કારણ કે ટોરોઇડમાં અહીંથી પ્રવાહ આયામ બહાર આવે, અહીંથી પ્રવાહ દાખલ થાય, અહીંથી આમ બહાર નીકળશે એટલો અંદર દાખલ થશે, તો આપણું જે આ એમ્પિયર લૂપ છે એની સાથે સંકળાયેલ કુલ પ્રવાહ આપણે મેળવવા જઈશું તો એ ઝીરો થશે, પ્રવાહ સંકળાય છે પણ આ ટોરોઇડના જે આટા આમ વીંટળાયેલા છે એમાં અહીંથી પ્રવાહ બહાર આવે તો અહીંયા અંદર દાખલ થાય, તો આપણે પ્રવાહનો બેઝિક સરવાળો કરશું તો એ બેઝિક સરવાળો શૂન્ય થશે, આમ પ્રવાહ સંકળાય છે પણ એ પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે, એટલે આઈ ઓફ ઈ બરાબર ઝીરો એટલે બી એલ બરાબર ઝીરો, તેથી બી બરાબર ઝીરો, તો ટોરોઇડની બહારના ભાગમાં ચુંબકીય તીવ્રતા શૂન્ય, ટોરોઇડની અંદરના ભાગમાં એટલે કે વચ્ચેના અવકાશમાં ચુંબકીય તીવ્રતા શૂન્ય, માત્ર ટોરોઇડ એટલે કે જે પોલી રિંગ છે એ રિંગની અંદરનો જે અવકાશ છે એમાં ચુંબકીય ક્ષેત્ર હોય અને એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી બરાબર મ્યુ ઝીરો એન આર, અને એ ચુંબકીય ક્ષેત્ર છે ટોરોઇડની અંદર એ સ્પર્શકની દિશામાં હોય છે,